કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે તેવામાં કોરોનાનો બીજો સ્ટ્રેન જે રીતે ઘાતક સાબિત થઈ રહ્યો છે એ જોતા ઘાતક વાયરસ સામે રક્ષણ મેળવવા આયુર્વેદની દ્રષ્ટિએ વિટામિન સી ખૂબ જ ઉપયોગ સાબિત થઈ રહ્યું છે અને એટલે અત્યારે લીંબુ અને ખાટા રસદાર ફળોની માંગમાં ઉછાળો આવ્યો છે ત્યારે બજારમાં લીંબુના ભાવ 150 રૂપિયા કિલો પાર પહોંચી ગયા છે ત્યારે આપણે મળીએ લીંબુની ખેતી કરનાર પ્રગતિશીલ ખેડૂતને આજે દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ગોપીપુરા ગામના. જી હા, આ ગામના જયંતકુમાર નારાયણભાઈ પટેલ કે જેઓ વર્ષોથી પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વર્યા છે. 15 વીઘા જેટલા સર્વે નંબરમાં શ્રીજી ફાર્મ બનાવી અત્યારે તેઓ લીંબુ, જામફળ, કેરી, સ્ટ્રોબેરી, તડબૂચ જેવા રોકડિયા પાકોમાંથી આવક મેળવી રહ્યા છે. છેલ્લા 8 વર્ષથી તેઓએ 400 જેટલા છોડ સીડલેસ લીંબુના નાખ્યા છે અને જામફળના 800 છોડ છે જેનો ઉતારો મેળવી રહ્યા છે અને બીજા 1000 છોડ રોપ્યા છે. અત્યારે કોરોનાના વાયરસ સામે રક્ષણ મેળવવા ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે લીંબુ અક્સિર દવા છે તે સાબિત થતાં તેની માંગ ખૂબ જ છે. શહેરોમાં અને માર્કેટમાં અત્યારે લીંબુ પ્રતિ કિલોના 150નો ભાવ પહોંચી ગયો છે ત્યારે અહીં આ ખેડૂત 40 પ્રતિ કિલોના ભાવે લીંબુ વેચીને પણ આવક મેળવી રહ્યા છે. બાગાયતના પાકે પણ ઓર્ગોનિક પદ્ધતિથી મેળવી સારી એવી કમાણી થતી હોય તેઓ અન્ય ખેડૂતોને પણ બાગાયત તરફ વારવા સલાહ આપી રહ્યા છે. ચાલુ વર્ષે તેઓએ સ્ટ્રોબેરીનો પાક કેરવવા માટે પ્રયોગ કર્યો હતો જેમાં શિયાળામાં સારો ઉતારો મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. કોઈપણ જાતનું રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડના ઉપયોગ વગર માત્ર ઓર્ગોનિક પદ્ધતિથી ટપક સિંચાઈ દ્વારા દરેક છોડને પાણી આપી તૈયાર કરી રોકડિયો પાક મેળવી રહ્યા છે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ. જયંતકુમાર નારાયણભાઈ પટેલ છે, હું ગોપીપુરાનો વતની છું, હાલોલ તાલુકાની અંદર આવ્યું છે અને અત્યારે મારી અહીંયા જમીન પણ છે. આ 15 વીઘાના નંબરની અંદર મેં લીંબુ કર્યા છે, જામફળ કર્યા છે અને તડબૂચ કર્યા છે અને ટ્રાય માટે સ્ટ્રોબેરી પણ કરી છે. વ્હાઇટ જાંબુ છે, બ્લેક જાંબુ છે અને જુદી જુદી શાકભાજી પણ સાથે કરીએ છીએ. મેઇન લીંબુ છે, અત્યારે તો કોરોનાની અંદર લીંબુ સારામાં સારા ચાલે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર મળે છે અને બજારમાં ભાવ અત્યારે 100, 125, 150 જેવો ભાવ ચાલી રહ્યો છે. અમે 40 રૂપિયા કિલો હોમ ડિલિવરી કરીએ છીએ. અમારું નફાનું ધોરણ નથી રાખતા, પણ અત્યારે કોરોનાના હિસાબે એમ કે પબ્લિકને સારું રહે અને અમને પણ મારું મળતર રહે એ રીતના અમે કરીએ છીએ. અને આ મારી લીંબુ 8 વર્ષથી છે. અત્યારે લીંબુમાં ભરપૂર માલ આવે છે, શિયાળામાં પણ આવે છે, 12 મહિના માટે લીંબુ મળે છે. અને અમારા શ્રીજી ફાર્મ, અમારું ફાર્મનું નામ શ્રીજી ફાર્મ આપેલું છે અને ગામમાં પેસ્તામાં જ તળાવની ઉપર જ મારું ફાર્મ છે. લીંબુના કેટલા છોડ છે અને લીંબુના કેટલું ઉત્પાદન મળે છે? લીંબુના આશરે 400 જેવા છોડ છે અને લીંબુનું ઉત્પાદન તો 1-1.5 લાખ રૂપિયા ઉપર તો મળી જાય છે. બીજા તમે વિવિધ કયા બગાયતના પાકો લો છો? બીજા ઉતારા વિશે તમે શું કહો? બીજા પાકની અંદર અમારા જામફળ થાય છે, જામફળ પણ સારા એવા થાય છે. જામફળની અંદર પણ વર્ષની અંદર 3-3 વાર ફાલ આવે છે. એક સિઝનની અંદર કમસે કમ 1-1.5 લાખના તો અમે જામફળ વેચીએ જ છીએ. અત્યારે તડબૂચ ટ્રાય માટે કર્યા છે, તડબૂચનું હજુ ઉત્પાદન આવ્યું નથી પણ લાગી ગયા છે નાના નાના તડબૂચ. તડબૂચનું પણ ઉત્પાદન સારું થશે એવું અમને આશા છે. અને સ્ટ્રોબેરી પણ લાગી હતી, સ્ટ્રોબેરીના રોપા 500 લાવ્યા હતા, વરસાદના કારણે થોડા મરી ગયા પણ તો પણ સ્ટ્રોબેરી ડેલી અમારા 2-5 કિલો નીકળતી હતી. અત્યારે સિઝનને હાલ પણ છે, અત્યારે ગરમી એપ્રિલમાં છે છતાં પણ હજી સ્ટ્રોબેરી લાગે છે. તો પરંપરાગત જે ખેતી કરે છે ખેડૂતો, જે આપણે છે મકાઈ છે, તુવર છે, ડાંગર છે, પરંપરાગત ખેતી છોડી અને આવું કંઈક નવું કરીએ તો ઉત્પાદનમાં વધારો મળે અને કંઈક એમાં આપણને ફાયદો પણ થાય. એવા ખેડૂતોને આપ શું સંદેશો આપવામાં? અમને એવું કહેવા માંગુ છું કે હવે જે કપાસ છે, વલિયારી છે, મકાઈ એ બધું છોડી અને આવું કંઈક બગાયત તરફ વળીએ આપણે, કે જેથી કરીને બગાયત કરવાથી આપણને વૃક્ષોનું રોપણ થશે, એના લીધે વરસાદ પણ સારો હશે, હવામાન પણ સારું રહેશે, દવાનો છંટકાવ ઓછો કર્યો. અત્યારે મારે ઓર્ગેનિક છે, ટોટલ નથી ખાતર નાખ્યું કે નથી દવા મારતો એની અંદર સ્પ્રે, કોઈ પણ દવાના સ્પ્રે વગર સારી રીતના સચવાય છે અને દવાની જરૂર પડે
તો આ રીતના પેલી છાસની ને એની બનાવીએ છીએ એ રીતના એ દવા મારીએ લીમડાનું પાણીને.